Bye.
Achana Bapu. Ei, Achana Bapu. सरपंच बोलो राणी एवा ते गीत मा खोवायला छो के हूं बोलाव छु तमे सांभळताज नथी बोलो बोलो शू छे अरे हूं तमने हाथ जोड़ी ने कहू छु के हवे आ राजकारण छोड़ी दो तो सारू केम छु तू राजकारण मा गया पछी तमारा माटे ना मारा प्रेम मा तमने कई खोट वर्ताणी हा तो पछी शू वांधो छे મને કોઈ વાંધો નથી પણ આ છેલી સરપંચની ચૂંટણીમાં હિંમતસિંહ ને હરાવી વેર બાંધ્યું તે શું કાંડા કાઢ્યા અરે ગાંડી રાજકારણમાં કાંડા તો શું કાઢવાના હોય એમાં તો ચરૂ નીકળે ચરૂ જો આવડત હોય તો નહીં તો હા આ ધોયેલા મૂળા જેવા બાપુજી ઓરે આવી ગઈ મારી દીકરી આશા આ બેટા બાપુજી હજી તો બેન અંગૂઠા જેવડી છે તો વ્રત શું કામ કરે છે અરે બેટા દીકરીને જાતે તો નાનપણથી જ નવવ્રત કરવા પડે એમાં એ ગૌરી માનું વ્રત તો કરવું જ પડે સમજ્યો હા બેટા તારી માએ પણ ગૌરી વ્રત કરી પાંચે આંગળીએ નાગલા પૂજ્યા હતા ત્યારે આ મનગમતો ધણી મળે છે ચૂપ રહો ને સરપંચ આ નાના છોકરાઓ સામે આવો આડો ઉડો બોલતા તમે શરમાતા નથી ચાલ બેન આપણે આંબળી પીપળી રમવા જઈએ હા જાઓ જાઓ એ સંભાળીને જજો હો હા હા એ છોકરાઓ હું બારગામ જાઉં છું તમારા માટે શું લાવું તમને જે ગમે તે લાવજો અચ્છા અચ્છા બોલે બોલે બેટા બોલે અરે હા જુઓ રામભાઈ ગામના મુખી થયા છે ને તેમને મારા વતી અભિનંદન આપજો ભલે અને જુઓ જરા સંભાળીને જજો હો સાંભળ્યું છે જ્યારથી હિંમતસિંહ તમારી સામે સરપંચની ચૂંટણી હારી ગયા છે ત્યારથી તમારી પાછળ વેર લેવા પડી ગયા છે અરે ગાંઢી તું એની ચિંતા ન કર અરે આ ભલા તો જગ ભલા નીકળું ભલે ત્યારે જય અંબે જય અંબે કાળ મુખા ધનરાજ ને જીવતો જવા દીધો બાપુ બાપુ શું થયું કઈ નહીં બેટા આ શંભુ કાકાના ગાલ પર મચ્છર બેઠો તો મેં ઉડાડ્યો આવજે બેટા સ્વામી હવે એ કાળ મુખા ધનરાજ નો બદલો હું લઉં એમ જ ને અરે રામરાજ ભેરુબન તારા ને મારા ગામ વચ્ચે એક નદી છે છતાં તને કોઈ દિવસ એમ નથી થતું કે ચાલ ભેરુબન ને મળતા જઈએ કે પછી ગામનો મુખી થયો એટલે અભિમાન આવી ગયું હે નહીં નહીં દોસ્ત એવી વાત નથી હા પણ સાચી દોસ્તીને માન અપમાનના ત્રાજવે ન તોલાય અરે ભાઈ આ સંસારને જંજાળે જેટલી આટીગુટી વાળી છે ને કે પછી બહાર જ નીકળી શકાતું નથી બાપુ બાપુ હું મંદિરે જાઉં હા જા બેટા જા આ તારે તો જંજાળમાં એક દીકરો જ છે જ્યારે મારે દીકરો ને દીકરી બે છે છતાંય સાચું કહું મેં તો બધી ચિંતા માં અંબાજીને માથે નાખી દીધી છે આ દીકરાની સૌથી વધુ ફિકર છે અમને અરે ભાઈ એને પડાવવાની ચિંતા હોય તો જા મારી દીકરી આશા તને દીધી અરે જે દી મરજી પડે નાળિયોને ચુંદડી લઈને આવી જજે કંકુને કન્યા ન દઉં તો મારું નામ ધનરાજ નહીં અરે ધનરાજ હજી અમરની ઉંમરે શું થઈ છે હે અને સાચું પૂછે ને તો ભાઈ આજકાલ તો મા બાપે પોતાના સંતાનોને એમને પોતાને મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવાની છૂટ આપવી જોઈએ તારી એ વાત સાચી હો આપણે તો આજે છીએ ને કાલે નથી ત્યારે એમણે તો ભવ આખો ભેગા રહેવાનું છે અરે ભાઈ આ સંસાર સાગરના તળિયાનો તાગ આ સુધી કોઈ મેળવી શક્યું નથી જય ગૌરી માં હે ગૌરી માં મારી પૂજાનો સ્વીકાર કરજો
માતાજી તો પૂજા સ્વીકાર કરશે, પણ તે કેવો વર માંગ્યો? જેવો ભાગ્યમાં હશે એવો ભટકાશે. અરે ચંદ્રના ભાગ્ય તો બહુ જોરદાર છે, એણે મનમાં ધાર્યો હશે તો કોઈને કહેશે નહીં. હટ ચિબાવલી, આટલી નાની ઉંમરમાં કઈ વર થોડો નક્કી કરાય. જય ગોરી માં. એ ભારતી નથી, કેમ ભટકાય છે? ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. મને તો લાગે છે ચંદ્રાના લગ્ન અમર હારે જ થશે. બેયની જોડી બહુ જામે છે. મને તો એ જરાય દીઠોય ગમતો નથી. જ્યારે હોય ત્યારે થોબડો ચડાવીને જ ભટકતો હોય. અરે એ ભલે ને હમણાં ખીજાતો, તુમાં ગૌરીનું વ્રત કરે છે ને, એટલે ગોરમાં તારી આશા જરૂર પૂરી કરશે. ચાલ હટ ચિબાવલી, બોલતા પણ શરમ નથી આવતી. નહીં નહીં, આવું સાહસ ન કરશો રામભાઈ. જગતના કોઈ પણ જ્યોતિષીને અમરના જન્માક્ષર બતાવશો તો કહેશે કે તમારા પુત્રનું લગ્ન પછી મૃત્યુ નિશ્ચિત છે, અને જો આ વાત ખોટી ઠરે તો હું અગ્નિ સ્નાન કરવા તૈયાર છું. તો શું મૃત્યુમાંથી ઉગરવાનો કોઈ જ ઉપાય નથી? મોતની ઘાતમાંથી ઉગરવાનો એક જ ઉપાય છે. શું છે? અને તે છે ભક્તિ. પરંતુ તમારા પુત્ર પર એવી ઘાત છે કે જ્યારે ચાલો હું જાઉં. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હે શિવ શંકર, કરો કરો અમારી નિંદા કરો, પણ ભાંગ દતુરો ખાધા વિના અમને ત્રિકાળના ભેદ સૂચતા નથી ગોરાણી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આશા બેટા તું ઘરે જા, તારા મા બાપ તારી ચિંતામાં અડધા થઈ ગયા હશે. આજ શેનું શિવ પુરાણ સંભળાવ્યું ગોરાણી? મારું પુરાણ પછી પૂજ્યો, પેલા તમારું પુરાણ સંભળાવો કે શું કામરડો કરી આવ્યા ને દક્ષિણામાં કઈ લાવ્યા કે નહીં. આજે તો જેના ઘરે જોશ જોયા એની કુંડળી જોઈને મારી દક્ષિણા માંગવાની હિંમત ન ચાલી. રામરાજભાઈનો એકનો એક દીકરો અમર, હા લગ્ન પછી અમરની કુંડળીમાં મૃત્યુયોગ છે. મૃત્યુયોગ છે. મોટો તો થઈ જવા દે, પછી એના લગ્ન થવાના છે ને. હા, અને આમે શિવશંકર શાસ્ત્રી ની ભવિષ્યવાણી પર મને વિશ્વાસ નથી. પાર્વતી તું ચિંતા ના કર, ભગવાન સૌ સારા વાના કરશે. ચાલ સુઈ જાજો. ગૌરી વ્રત કરવાથી જગતની તમામ કુમારિકાઓને મનગમતો રાજકુમાર જેવો પતિ મળે છે. દેવ દેવી જેવા સાસુ સસરાને જેઠ જેઠાણી મળે છે. રાજકુમાર જેવો મનનો માણીઘર મળે છે. ખરેખર દેવ જેવો પતિ મળે છે. આજે તે ગૌરી માનું વ્રત કર્યું છે ને, તે મંદિરે ન જવું ગોરમાને પૂજવા?
મનોકામના પૂરી થઈ ગઈ. આજે જ ઈશ્વરભાઈનો દીકરો ધરમ, એની મમ્મી ગુજરી ગઈ એટલે અમેરિકાથી આવે છે, જેની સાથે તારી સગાઈ પાકી કરવાની છે. પણ માં સાંભળ્યું છે કે ખૂબ જ છેલબટાવને ઉડાવ છોકરો છે, પરણેલો છે, છતાં દહેજ માટે છોકરીઓના માબાપોને લાલચ આપીને અમેરિકા લઈ જઈને નોકરાણી બનાવી દે છે. ખોટી વાત છે. અરે દીકરા ભલેને ગમે તેવો હોય, પણ એક વાર લગ્ન થઈ જાય એટલે પતિને પોતાના વશમાં કરવો એ સ્ત્રીના હાથમાં છે. બસ એક વાર તું પરદેશ પહોંચી જા, પછી તો પૈસાની રેલમ છેલ છે. આવી ગયો દીકરા, મને ઘણું ગમ્યું બેટા. બાપુજી તમે મજામાં તો છો ને? મજામાં? મજામાં તો ઠીક બેટા, પણ એક વાતનો અફસોસ છે કે તારી માં છેક સુધી મારો ધર્મ કરતી ગઈ, અને છેલ્લા શ્વાસે પણ એને મારો ધર્મ કહીને જ એને પોતાનો પ્રાણ ત્યાગ્યો બેટા. ને બેટા, સૌથી મોટા અફસોસની વાત તો એ છે કે તારો ન કોઈ ફોન કે ન કોઈ પત્ર. ડેડી, અમેરિકામાં તો માણસને જમવાનો પણ સમય મળતો નથી, લેટર ને ફોનનો સવાલ જ ક્યાં છે? બ્રેડ બટર ખાઈને જીવવું પડે છે. અમેરિકામાં તો સમય અને ડોલરની જ કિંમત છે, એટલે આ દુનિયામાં પૈસો જ સર્વસ્વ છે. પેલી તમારા ગુજરાતમાં કહેવત છે ને, નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ. પણ બેટા, જેમાં એ લાખો અરમાનો સેવી દીકરાને ઉછેર્યો હોય અને એનો એકનો એક દીકરો હોય, તો એના એકના એક દીકરાનું મોઢું જોવાની એની મરતીમાં આશા ન રાખે બેટા. પણ ડેડી, મને આ બધી લાગણી વેડાની વાતોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હું તો પ્રેક્ટિકલ વાતમાં માનું છું. હું ફક્ત હિન્દુસ્તાન એટલા માટે આવ્યો છું કે આ તમામ માલ મિલકત મારા નામે કરી વેચી દેવી છે, ને તમારી સગવડ વૃદ્ધાશ્રમમાં કરી દેવી છે. હું દર મહિને તમારો ખર્ચો મોકલી આપીશ. શું? આ મારો દીકરો બોલે છે? અરે રે દીકરા, મને કઈ જ સાંભળવું નથી. આ મિલકત તમે મારા નામે ક્યારે કરો છો એનો જવાબ મને બે દિવસમાં જોઈએ, સમજ્યા? અરે ધરમ, તું અમેરિકા થી ક્યારે આવ્યો યાર? બસ કાલે જ આવ્યો યાર. તમે લોકો કેમ છો, મજામાં? જય ગૌરી માં. હું જરા દર્શન કરીને આવો. હા, જય ગૌરી માં, 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 જય ગૌરી માં. અરે મુકુંદ, વોટ અ બ્યુટીફુલ ગર્લ. શું તને ગમી ગઈ? હા યાર, જે દિવસે દીનાનાથ નવરો હશે ને તે દિવસે એને ઘડી હશે. પણ ધરમ, તું તો પરણેલો છે, તું શું આશા સાથે બીજા લગ્ન કરીશ? યસ માય ફ્રેન્ડ, આજકાલ દરેક છોકરીઓ ઈચ્છતી હોય છે કે એમના લગ્ન અમેરિકામાં થાય, અને એમના મા બાપ અમેરિકાની લાલચમાં તેમને નાય નથી પાડી શકતા. એટલે? એટલે મારે આશા જોડે લગ્ન કરી લાખો રૂપિયાનું દહેજ માગી હિન્દુસ્તાનમાં મહાબળેશ્વર ઉટી જેવી સારી જગ્યાએ ફરાવીને મોજ માણીને એને હિન્દુસ્તાનમાં છોડીને ચાલ્યા જવાનું છે. પછી એને કોણ અમેરિકા બોલાવવાનું છે? મારે તો આશાને
પટાવવાની છે. જય ગોરી મા. હાય મેડમ, હાઉ આર યુ? તમે? હું આજે જ અમેરિકાથી આવ્યો છું અને તમારી સાથે ફ્રેન્ડશિપ કરવાની ઈચ્છા ધરાવું છું. એ આ હિન્દુસ્તાની સંસ્કૃતિને ગુજરાતની છોકરી એટલી સસ્તી નથી કે તમે હાય કહો એટલે તમારી ફ્રેન્ડ થઈ જાય. ચલ હવા આવા દે હવા. એમાં ગુસ્સે શું થવાનું? અમારા વિદેશમાં તો છોકરી પસંદ પડે એટલે પૂછી લેવાનું. યસ ઓર નો? બોલો યસ. અહા ચલ હટ. એ કોણ છે તું? કોણ છે તું? ગેટ આઉટ, ગેટ આઉટ. ચાલ ચાલ ભાગ. ધર્મ ન કરમ તને હવે ખબર પડશે. અરે જાજા, તારા જેવા બહુ જોયા છે. છોરી, વગર ફોગટની આવડી મોટી મારામારી કરી અને તમે વાવા પણ ના બોલ્યા. ચલો જવા દો. નામ શું છે તમારું? નામ જાણીને શું કરશો? તમને તો વાવાની જરૂર છે. વીરોની વીરતાની વાવા કરનારા કવિઓ આ જગતમાં જન્મ્યા ના હોત તો પછી વીરતા મરી પરવારી હોત. ઇતિહાસમાં એને કોઈ નિશાની ના હોત. હું કોઈ કવિતા લખનારી કવિત્રી નથી. તમે તો સાક્ષાત કવિતા લાગો છો. લંબ વેણીને લજ્જા ઘણી, જેના પોચા પાતળિયા, સર્જન હારે સરજિયા, કોઈ કોઈ કામણિયા. લો, નામ જાણ્યા પહેલા પોતે જ કવિતા કહી નાખી. તમારા જેવી રૂપાળી રસિયણને જોઈને વખાણ ના કરે તો એના જેવો અભાગ્ય જીવ બીજો કયો હોય? તમારી જાતને તમે ભાગ્યશાળી માનો છો? ભાગ્યના લેખ તો ભગવાન જાણે. હવે જલ્દી કહો શું કરવાનું છે? તમે મને ઘરે પહોંચાડો છો કે હું તમને ઘરે પહોંચાડું? તમને જે ગમે એ મને ગમશે. તો ચાલો એ બાને તમારું આંગણું જોઈ લઈએ. એટલે કોઈ દિવસ મળવાનું મન થાય તો મુકામ પૂછવો ના પડે. પણ એ કાળમુખો હતો કોણ? આપણા માટે તો એ સુકન્યાળ હતો. તમારા ને મારા મોંઘા મેળાપ તો કરાવ્યા, નહીં તો આ ભાવમાં હું તમને ક્યાંથી મળત? સ્ટુપિડ, ધર્મ ઉપર હાથ ઉપાડતા પહેલા એ અમરને જાણ નહીં હોય કે ધર્મના કર્મ કેવા છે. હું એને હવે જીવતો નહીં છોડું. આઈ એમ અમેરિકન, યુ નો. ધર્મ, અમર પર વાર કરતા પહેલા એટલું જરૂર વિચારી લેજે કે મારા જેવી કોઈ બીજી ભૂંડી નહીં જોઈ હોય. અરે મારા જીવતા જીવ જો એનો વાળ પણ વાંકો થયો ને તો હું તને જીવતો નહીં મૂકું. એટલે તારે ને અમરને શું શકપણ છે? સકપણના કોઈ નામ નથી હોતા ધર્મ. તું પણ એના ભૂલતી કે તારા ને મારા સકપણ થવાના છે. હજી થવાના છે. સકપણના સપના જોતો હોય તો તો એટલું જાણી લેજે કે અમર ને જો કઈ પણ થયું ને તો તારા સપના અધૂરા રહી જશે.
ચંદ્રા ક્યાંક અમરના સપના તો નથી જોતી ને? હું સપના કોઈ દિવસ જોતો નથી. જે કઈ જોઈતું હોય એ હું તલવારની તાળીએ મેળવી લઉં છું. વાહ દીકરા વાહ, તો તો તારો ને મારો તાલમેલ જરૂર મળશે બેટા. પણ એક વાત કહું, આ ઘરમાંથી તું જે મેળવવા માંગે છે એ મેળવવા માટે હવે તારે તલવાર ઉપાડવાની જરૂર નથી, સમજ્યો? બેટા એક વાત પૂછું, તે તારા મા બાપની સેવાનો વિચાર કર્યો કે નહીં? એટલે 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 એ જ કે તારા બાપુજી સાથે બાળપણમાં જ તારા અને આશાના સગપણની વાત થઈ હતી, પણ તારા બાપુજી જ ન માન્યા. દીકરા, મારા બાપુ મારી કોઈ વાત ટાળતા નથી. તો પછી એને કહેજે કે સારો દિવસ અને શુકન જોઈ ચુંદડી અને નાળિયેર લઈને ચાલ્યો આવે. એ કહેવા તો તમારે આવવું પડશે, કારણ કે જમાનો ભલે પલટાયો પણ વડીલોની અમાન્ય ઓળંગવાનું સાહસ હજી હું કરી શકું એમ નથી. ઠીક છે, તું જા. અરે મારા ભેરું બન્યો તો હું સમજાવી લઈશ, જા બેટા જા. ભલે ત્યારે, જય માતાજી. જય માતાજી. પણ જતા પહેલા એક વાત કહેતો જાઉં છું કે જેને ચુંદડી ઓળવી છે એનું અંતર જરૂર જાણી લેજો. ભલે ત્યારે. ભલે બેટા. જે ભણે તે તારે ને અભણ ઢોરા ચારે. રાધા. હા તું આટલો બધો લેટ કેમ આવ્યો? કોલેજ જવાનું મોડું થઈ ગયું તને ખબર નથી પડતી? ચાલ હવે. એ રાધા, કેમ આજે રાતીપીળી દેખાય છે? તને તો જ્યારે હું ત્યારે હું રાતીપીળી જ દેખાઉં છું. મારા દિલમાં બળતી આગની તને શું ખબર? દિલમાં આગ બળતી હોય તો ચાલ નદીમાં જઈને પડીએ, એટલે ઠંડક થઈ જાય. અરે પાણીમાં પડીએ તોય આગ નહીં ઓલવાય એવી વાત છે. આજે તારા બાપે કોઈ નવો પરાક્રમ માંડ્યું છે? મારા બાપુ આજે સગપણ પાકા કરવા ગયા છે. કોના? મારા. અરે આ લગ્ન કરવાની તારી ઉંમર છે? તારા બાપુને કહેજે કે વેલા લગ્ન કરવા એ બાળ લગ્નનો ગુનો લાગે છે. આજે દુનિયા 21મી સદી તરફ જઈ રહી છે ત્યારે દરેક મા-બાપે પોતાના સંતાનોને જીવન સાથી પસંદ કરવાનો હક આપવો જોઈએ. અને તું તો ભણેલી ગણેલી છે, એ ભીમજી ભંભરાણાને ખબર નહીં હોય. પપ્પા, તમે ધરમને હવે કહી દેજો કે હવે પછી અમાર ઉપર હાથ ઉપાડવાની હિંમત ન કરે. એમ કેમ કહી શકું બેટા? તને પરદેશ મોકલવા માટે ધરમ જોડે તારા સગપણની મેં જીભ કચરી છે. જીભ કચરવાથી જીવતર નથી જોડાઈ જતા, અને જ્યાં સુધી મારી પૂજા પૂરી નહીં થાય ત્યાં સુધી મારા સગપણનું નામ પણ લેવું ગુજરાતી સંધારી વિરુદ્ધ છે. અને મારે અમેરિકા જવા કરતા મારો ભારત દેશ મહાન છે. Thank you.
धनराज आओ 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 बेस बेरोबर बेस पधारो नमस्ते नमस्ते ले पानी पी अरे रामराज वर्षों पहला तेज मने वचन दीदु होतू हाँ आप हाँ અને જો હવે આ ના કરીશ ને તો તને માં અંબાની આણશે હા અરે પણ ભેરું બંધ એ વખતે તે જ કહ્યું તું કે છોકરાઓ મોટા થાય એકબીજાને જુએ જાણે પસંદ કરે પછી જ મા બાપે વાત કરવી જોઈએ ભાઈ હવે હકીકત એ છે કે તારા દીકરાએ મારી દીકરીને પસંદ કરી લીધી છે અને મારી દીકરીએ તારા દીકરાને પસંદ કરી લીધો છે પણ ભાઈ અરે બેન હવે જાજી વાતના ગાળા ભરાય મેં તો આવતી આઠમનું મુહૂર્ત પણ કઢાવી લીધું છે એટલે તમે રૂપિયો ને નાળિયા લઈને ઝટ આવી જાઓ ભલે ભેરો બંધ ભલે ત્યારે રામ રામ હે રામ 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 અરે અરે પણ આમ હરક પદુડો થઈને શું ફરે છે તને કઈ દેખાતું પણ નથી અરે આ હરકની વાત તું સાંભળીશ ને તો તું પણ ગાંડી થઈ જઈશ હું તો કહું છું જટ હવે સારો મુરત્યો ગોતી ને સખપણ કરી લે મારા સખપણ તો પાકા થઈ ગયા છે શું કીધું સખપણ પાકા થઈ ગયા જરૂર કોઈએ ગૌરી પૂજાનું અપમાન કર્યું લાગે છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય લો માતાજી મો મીઠું કરો અને આશીર્વાદ આપો સદાય સુખી રહો હવે શેના માટે મો મીઠું કરાવવા આવી છું મારા બાપુએ મારા સગપણની વાત પાકી કરી દીધી છે હે કોના સાથે અને કયા ગામ રામગઢના રામરાજભાઈના દીકરા અમર હારે અમર સાથે તારી જોડી અખંડ રહેજો લો માતાજી આ કેવો આશીર્વાદ આપી બેઠા માતાજી અમરની જન્મ કુંડળી મેં જોઈ છે એમાં તો લગ્ન પછી મૃત્યુની ગાથ છે ન જાણે હવે આ છોકરીનું શું થશે જે ન થવાનું હતું તે થઈ ગયું તે દિવસે મેં તને ન બોલવાના વેણ બોલ્યા એના માટે મને આજે પસ્તાવાનો પાર નથી જેમ અમર સાથે તું વેર લેવા માંગે છે એમ હું પણ વેર લેવા માંગુ છું વેર તો લેવું છે પણ મારગને મોકો મળતો નથી મોકો તારે ગોતવાનો છે મારગ હું બતાવું છું બોલ જે છોકરીને બચાવવા જતા એણે તારા પર ઘા કર્યો એ જ આશા સાથે આવતીકાલે એના સગપણ છે
અરે બેન, તારો પ્રેમ સંદેશો વાંચું તો મને પ્રેમના પાઠ શીખવા મળે ને? પ્રેમના પાઠ શીખવાનો અભરખા ઉપડ્યા હોય તો રાધા પાસે જા. અરે એ તો હું ભૂલી જ ગયો.
આશા તારી યાદમાં જોતો તારી વાટ પંખ લગાડી આવજે મળવાની છે આસ એ ભાઈ મને સામે બાર પહોંચાડશો હા કેમ નહીં આ બાર કે પહેલી બાર પહોંચાડવાનો મારો ધંધો છે ચાલો ભાઈ જલ્દી ચલાવ ને ભાઈ ક્યાં છે અમર હવે તો ભગવાન શિવશંકર જાતે આવે તો એની રક્ષા ન કરી શકે અત્યાર સુધી તો દરિયાના પેટાળમાં પહોંચી ગઈ હશે ને માછલા મગરો એના હાડ માં ચૂસી લીધા હશે શાબાશ મારા શેર શાબાશ હે તારું ઇનામ બેન કોઈ દિવસ આટલી વાર કોઈને ત્યાં રોકાય નહીં હું તો એની તમામ સહેલીને ત્યાં તપાસ કરી આવ્યો દુનિયામાં એટલે જ માણસો સોનાના બાળોથી દીકરી માંગતા નથી હવે આપણે એના સાસરિયામાં શું જવાબ આપશું પણ જ્યાં સુધી એને સાસરે ના જાય ત્યાં સુધી તો સાપનો ભારો જ કહેવાય ને આશાની માં દીકરી સાપનો ભારો છે એમ લક્ષ્મીનો અવતાર પણ ગણાય છે ચિંતા ન કરો જો એ લક્ષ્મી હશે તો એનો નારાયણ એની રક્ષા કરશે આશા હવે તો સવારનો સૂરજ ન ઉગે ત્યાં સુધી આખી રાત જંગલમાં જ વિતાવવાની રહી આશા તને અંધારાની ભીખ નથી લાગતી બીક તો લાગે છે પણ અંધારાની નહીં તો પછી તમારી મારી કે આપણા તો હવે લગ્ન થવાના છે લગ્ન થશે ત્યારની વાત ત્યારે હજી ભેંસ ભાગોડે તે છાસ છગોડે ત્યાં સપના ના જુઓ સપના ના જુઓ તો શું કરું તારી આખડી નો ચાળો કાળ જામા વાગે તારી આખડી નો ચાળો સામુરે જોઈને ગોરી નેણ લાના ડાળો સામુરે જોઈને તમે નેણ લાવ લાડો પ્રેમનો દરિયો લહેરાય છે મારા કાળ જડામાં
બાંધ્યો છે ગોરી તમે મનડે રૂડો માળો, બાંધ્યો છે ગોરી તમે મનડે રૂડો માળો, સામુરે જોઈને ગોરી નેણલા નાડાળો, સામુરે જોઈને તમે નેણલા ઉલાળો, આખડી નો ચાળો બીજાના અરમાનો નો માંડો સરવાળો, એક બીજાના અરમાનો નો માંડો સરવાળો, સામુરે જોઈને ગોરી નેણલા ના ડાળો, સામુરે જોઈને તમે નેણલા ઉલાળો, સામુરે જોઈને તમે નેણલા ઉલાળો, મોઢે તું લગ્ન ની વાત કરે છે ધનરાજ, પહેલા મને એ વાત નો તો જવાબ દે કે ગઈકાલ ની તારી દીકરી છે ક્યાં, કોણ જાણે કોની જોડી આખી રાત ફરવા ગઈ હશે. ખબરદાર ખબરદાર, મારી દીકરી માટે એક શબ્દ પણ કયો છે તો, જો તું આજ મારે આંગણે મહેમાન થઈને ના આવ્યો હોત તો તારું માથું ધરતી જુદું થઈ ગયું હોત. મારા માથાની મને પરવા નથી, પણ દુઃખ થાય છે કે આજ પછી તું આ દુનિયામાં માથું ઊંચું રાખીને નહીં ફરી શકે, સમજો. આજથી આપણા સંબંધ પૂરા થાય છે ધનરાજ. ધનરાજ, હું તો પહેલેથી જાણતી હતી કે આ દીકરી એક દિવસ આપણું નાક કપાવીને જ રહેશે. નહીં માં, ગમે તેમ હોય પણ મને મારી બેન પર ભરોસો છે, એ આડુંઅવળું પગલું કોઈ દિવસ ન ભરે. હવે આ ઘરમાં એના બીજા સપણ માટે કોણ પગ મૂકશે? અરે સમાજમાં વાતને વહેતા વાર નથી લાગતી દીકરા. પણ એને ઘરની સાંભળતું હોય. હવે તો એ આ ઘરમાં આવે તોય શું અને ના આવે તોય શું? માં લો આવી ગઈ, હવે ઝટ એની આરતી ઉતારો અને પૂજા કરો, પછી એને પાટલે બેસાડીને પૂછો કે એ એના કયા સગલા સાથે રાત રોકાણી હતી. આ તો શું બોલે છે? હું કેમ જીવતી રહી એ પૂછવાને બદલે? અરે તું જીવતી ના રહી હોત તો વધારે સારું થાત. શા માટે તારું કાળું મોં લઈને તું આ ઘરમાં પાછી આવી? મારા ખાનદાન પતિની ઉજળી આબરૂને કલંકનો કાળો ડાઘ લગાડ્યા પછી? માં, મેં એવું કોઈ કાળું કામ કર્યું નથી કે મારા બાપુની ઉજળી આબરૂને કલંક લાગે. તો પછી બતાવ કાળમુખી કે તું રાત આખી કોની સાથે હતી? એ રાત આખી મારી સાથે હતી. મેં તમને કહ્યું ને માં. અરે પરણા પહેલા પુરુષ પડછાયો લેવો એ પણ પાપ ગણાય, અને કુંવારીને તારી સાથે આખી રાત રોકતા જરા શરમ ના આવી? માં, જ્યારે તમારા પેટનો દીકરો કહે છે કે જેની સાથે હું લગ્ન કરવાનો છું એ મારી સાથે હતી, પછી પરિસ્થિતિ પૂછ્યા વિના એ પવિત્ર પર કલંક શું કામ લગાડો છો? અમે તારા માવતર છીએ દીકરા,
અને આપણા ઉજળા ખોરડે આવી આબરૂ વિનાની વહુના પગલા ન શોભે. અરે આખી દુનિયા થૂથુ કરશે આપણી ઉપર. તો જો છું કે આશા સિવાય આ ઘરે વહુ બનીને કોણ આવે છે? તમે મારા માવતર છો તો કાન ખોલીને સાંભળી લેજો કે હું પરણીશ તો આશાને, નહીં તો ઝેર પીને જીવતરનો અંત. અમરની માં, ધુકેલું ઘડીને જો લગ્નની વાત કરીએ ને તો પણ અમરના જન્માક્ષરમાં મોતની ઘાત છે. અને અને એકનો એક દીકરો જો કઈ આડું અવળું પગલું ભરી લે ને તો પણ મોતની ઘાત છે. શું કરવું કઈ સમજાતું નથી અમરની માં. તારા મનોરથ જરૂર પૂરા થશે, નિરાશ ન થા. સવારે સૂરજ ઉગતા જ તારા લગ્ન નું મુહૂર્ત નક્કી ન થાય તો માનજે કે ગૌરી માના વ્રતમાં સત નહોતું. માતાજી. હા બેટા. બાપુ, હું તમારી આગળ મારી બહેનના સુહાગની ભીખ માંગવા આવ્યો છું. ગઈ ગુજરી ભૂલીને મારી બહેનનું જીવતર બચાવી લો બાપુ. નહીં કિશન બેટા, આ શું બોલ્યો? અરે તારી બહેન એ તો અમારી દીકરી છે, આ ઘરની લક્ષ્મી છે. લક્ષ્મી? પણ બેટા, આમાં તારા મા બાપ સંમત છે? હા, મેં સમજાવી દીધા છે એમને, એટલે જ તેમણે કિશનને મોકલ્યો છે. એમ બસ તો પછી અમારા આશાના ઘડિયા લગ્ન લેવાશે. હા ચંદ્ર, જેને પામવા માટે તે કેટલાય કપટી રસ્તાઓ અપનાવ્યા. અમારાને આશાના લગ્નની તિથિ નક્કી થઈ ચૂકી છે એમ જ ને? હા. તો આશાને અભાગણી સાબિત કરવા એના જીવતરને હું વેરણ છેરણ કરી નાખીશ. એના અવતારમાં આગ લગાવી દઈશ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલં ચંદ્ર બલં તદેવ વિદ્યા બલં દેવ બલં તદેવ લક્ષ્મી પતે તેંગ્રયુગમ સ્મરામિ લાભસ્તેષાં જસ્તેષાં કૃતસ્તેષાં પરાજયઃ એષામિન્દિ વરશ્યામો હૃદયસ્થો જનાર્દનઃ યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો. તે મારો પરમેશ્વર. સર્વેષ્વારંભકાર્યેષુ ત્રયસ્ત્રી ભુવનેશ્વરાઃ દેવાદિશંતુ ન સિદ્ધિમ બ્રહ્મેશાનંદાર્દનઃ. અખંડ સૌભાગ્યવતી ભવ. સુખી રહો. જુગ જુગ જીવો મારા લાલ, જુગ જુગ જીવો.
મારી બેનડી ભાઈ મારા મીરા સદા સુખી રહે બેટા સદા સુખી રહે બાપુ સૌભાગ્યવતી રે બેટા જીવતો રે દીકરી પિયરાની ઉજળી આભરૂને સસરાના ખોળે જઈને અજવાળજે અને અને સાસુ સસરાને મા બાપ સમજી એની સેવા કરજે બેટા એની સેવા કરજે સુખી રે બેટા સુખી રે માતાજી અખંડ સૌભાગ્યવતી થવો રામરાજ બાપુ રામરાજ બાપુ જમણવારમાં જમતા જમતા બધા જાને બેભાન થઈ ગયા છે બાપાજી ધનરાજ હવે મને સમજાય છે મેં કરેલા અપમાનનો બદલો લેવા માટે તે આ જમણવારમાં ઝેર ભર્યું છે નહીં રામરાજ મારા ભેરુબંધ ભરોસો રાખ મારા પર ભરોસો ભરોસો બધો ભાંગી ગયો આવા દગાખોર સગાની દીકરી અમારા ઘરમાં ન જોઈએ તું ચૂપ રે જે અભાગણીના પગલા મારે બાણે પડતા આટલા જણનો ભોગ લીધો એના પોખણા હું નહીં કરું પરંતુ માં ભૂલ તો રસોઈ કરનારાની પણ હોઈ શકે સૌથી મોટી ભૂલ તો મારી હતી દીકરા કે દીકરાના લાગણી વેડામાં આવીને સગાઈ તોડ્યા પછી પણ મેં તારા બાપને સમજાવ્યા કે અમારની ઈચ્છા પૂરી કરો એ જ મા બાપનું આટલું અપમાન તો સહી રહ્યો છે કન્યાઓનો દુનિયામાં કઈ દુકાળ નથી પડ્યો દીકરા પણ પણ મા હવે જો આ કન્યાને ઘરમાં લાવવાની વાત કરીશ ને તો તારે તારે તારી માની લાશ ઉપરથી પગ મૂકીને પ્રવેશ કરવો પડશે દીકરા પાર્વતી બેન ભોજન તો મેં પણ કર્યું છે તો પછી મને ઝેર કેમ ના ચડ્યું અરે આ ઝેર તો નિમિત્ત માત્ર છે બાકી જેનું આખું આવી ગયું હોય એને ઈશ્વર પણ બચાવી નથી શકતો બસ કરો શાસ્ત્રજી બસ કરો અરે દાપાને દક્ષિણાની લાલચમાં તમે કન્યા પક્ષની તરફેણ કરી રહ્યા છો અરે શાસ્ત્રીજી તમે એવા તે કેવા મુહૂર્ત કાઢ્યા કે હરખે હરખેથી મારા દીકરાને પરણાવવા આવેલા મારા કુટુંબીજનોની લાશો લઈને મારે અહીંયાથી જવું પડે ચાલ અમર ચાલ બેટા ચાલ અહીંથી બાપુ અમર એક તરફ તારી મનમાની વહુ છે અને બીજી તરફ તારા માવતર નક્કી કરી લે અમર તારે માવતર જોઈએ કે વહુ ચાલો બાપુ નહીં સ્વામી નહીં સ્વામી મૈયાના માંડવે મને મીંડળ સોતી મૂકીને જશો તો મારા માટે મરણનો માર્ગ પણ દોહેલો થઈ જશે મારા માવતરની મારા માવતરની ઇજ્જત ધૂળ મરણ તોડાશે મને છોડીને નહીં જાઉં મને છોડીને નહીં જાઉં સ્વામી તારા મા બાપની ઇજ્જત માટે હું મારા મા બાપનું જીવતર જોખમમાં મૂકીને કુળ કલંકી નહીં બનું મારો અને તારો માર્ગ હવે જુદો છે મને મને કઈ સમજાતું નથી ના સ્વામી ના ના સ્વામી એક વાર જેના નામનું સિંદૂર સેથામાં સજાવી દીધું હોય એ સુહાગણ માટે એના પતિના પગલા સિવાય બીજો કોઈ માર્ગ નથી રહેતો મારા મારા સપનાઓને સળગતી શિવડી પર ચડાવીને જતા પહેલા એક વાર મારા આંસુ અને અરે અરમાનોની અરતી સામે જુઓ સ્વામી તારા અરમાનોની અરતી સામે જો કે મારા માવતરની જિંદગી સામે જો
प्रेत ना पानी घर ने काड़मो कफन ना बनावो स्वामी। हाथ में रचेली तमारा नाम नी आ मेहंदी ने मारा लोही थी ना राती करो, मारा मारा कोड़ भरया कंकर ना विजोग ने केद ना आपो। अबे जोई सु रहा छो, चल हवे। रोकाई जाओ स्वामी, रोकाई जाओ। मारा बापू ने पागड़ी ने ठोकर मारी ने जता पहला मारा करगरता कारजानी एक बात सांभरता जाओ। बापूजी कौरवों ने कपट सभा मा द्रौपदी ना चीर खेचाया तारे इन्हें तो भगवान श्री कृष्ण ने सहाय करी हती, पर मारा सोड़े श्रणगार सलामत राखी ने मारो समर्पण नो स्वामी मने तर छोड़ी ने जई रहो छे। बापू वो कया श्री कृष्ण ने चोरी छानदानी चीजो संभाळो। बापू बस बंद करता रे लवारी, हूं तारो अपशकुनी यार मोड़ छोड़वानी छे बातो। ना बापूजी ना, ना बापूजी मने मने तुम्हारा दीकरानी बहु तरीके नहीं तुम्हारा घर नी दासी मानी ने राखजो। तुम्हारा आंगणे ढोर बांधियो छे ए मानजो बापूजी, हूं तुम्हारा घर नी एट खाईने आई को पूरो करीश बापू, आई को पूरो करीश बापू। चल मत तमे तो ब्रह्मांड ने जाननारा छो, तुम्हारी नजर सामे वेदी नी पवित्र अग्नि मारा माटे स्मशान नी चिता बनी जशे। अरे तमे चुप रहशो, अरे सप्तपदी ना श्लोकों नी साक्षी है जेने जन्म जन्म नो भरथार मानी लीधो छे, ए भरथार मने विजोग नी वाट पर रड़ती मुकी ने जई रह्यो छे। अरे तमे चुप रहशो, अरे कई तो बोलो, कई तो बोलो। भीष्म द्रोण अने कृपाचार्य नी जेम बधाए होठ सीवी ने बेसी रहशो तो जगत मां लग्न वेदी मां घी ने बदले कोड़ भरी कन्या नु लोही रेड़ाशे, लोही रेड़ाशे। आशा तर पत्राक दीकरी शु मां गौरी सौ सारा वाला करशे। माताजी अरे आटलो ज्योतिष जाणनारा तमे केम चुप रहो छो? मैं रामराज ने जन्माक्षर जोईने कह्युं हतुं કે જે દિવસે અમર આશાને લગ્ન કરી લઈ જશે તે દિવસે એના પર ગઢના કાંગરા તૂટી પડશે ને એનું મૃત્યુ થશે એ નક્કી છે। હું અંગ્રેજી ગોરો તું ગામડાની ગોરી તું શું બોલે આઈ ડોન્ટ નો સોરી સોરી સોરી। હેલો જરા તમારો નંબર આપો। શેનો નંબર? ટેલિફોનનો। શું કામ? તમે મને ઠીક લાગો છો ને એટલે વાર્તાલાપ કરવા માટે। હવે જાજા આ નંબર તો બગડેલો નીકળ્યો, કાઈ વાંધો નહીં બીજો ચાલુ લગાડીએ। પ્રિન્સિપાલ સાહેબ, હું પ્રિન્સિપાલ નથી સ્ટુડન્ટ છું, ભૂલી ગયો। સ્ટુડન્ટ ભાઈ મારે તમને એ પૂછવું છે કે તમે મારી છત્રી જોઈ ક્લાસમાંથી નીકળો ત્યારે હાથમાં જ હતી। મેં કે અમારામાંથી કોઈએ તમારી છત્રી નથી જોઈ। ધન્યવાદ ધન્યવાદ। છત્રી ખોવાણી આ ભૂલકણો પ્રોફેસર સ્ટુડન્ટને પ્રિન્સિપાલ કહે છે ને પોતે જ કોટની પાછળ ટાંગેલી છત્રી ગોતે છે। મને તો લાગે છે આ પ્રોફેસર એની પત્નીને ભૂલી જતો હશે। હું તારી તું મારો, હું તારો તું મારી, છત્રી ખોવાણી છત્રી માં સોમાણી, છત્રી ખોવાણી છત્રી માં સોમાણી, છત્રી ખોવાણી છત્રી માં સોમાણી। પ્રોફેસર આ શું કરો છો? હા
એલીએ મારા ધણી સાથે હું તારી ઉતારી કરીશ હા અરે અરે હાલ ચાતે રેખો વાણી અરે શું કામ મારો છો ને તમે હો મારું જ ને મારા ધણી સાથે હું તારી ઉતારી કરે છે હું પ્રોફેસર ની પત્ની મારું નામ 33 અને આનું નામ 34 અને આનું 35 મળી ગઈ મળી ગઈ છત્રી મળી ગઈ ચાલો હવે ચાલો પ્રોફેસર ચાલો હું તમારી પત્ની 33 34 35 અરે ઢોલી બેન માર ખાવા પણ એવા કામ શું કામ કરવા કરો છો હવે ગરજવાન ને અક્કલ ના હોય ગોતવા નીકળી તી ધણી પણ ખોટે ઠેકાણે દાણા ચણી હેલો કોણ છો તમે અરે લે હું ઢોલારાજ ઢોલાનું મારી કોલેજમાં શું કામ ફિલ્મમાં જાઉં અરે ફિલ્મમાં ભાપા મૈરા પછી જ કોલેજમાં આવ્યો છું જરા તમારો ટેલિફોન નંબર આપો શું કામ અરે તમે મને ઠીક લાગો છો એટલે પ્રેમાલાપ કરવા હવે જાજા પ્રેમાલાપ પાડીના એક બગડેલા નંબર વાળી મળી બીજી આ રોંગ નંબર ભટકાણી હવે ત્રીજી કોઈ ડેડ નંબર ના આવે તો હારું કઈ વાંધો નહીં મહેનત તો કરવી પડશે હમકો મીટા સકે જમાને મે દમ નહીં બાકી ઓ ઓ ઓ ઓ બોલ અલી હું તો એને ઓળખતી નથી તોય મારી પાસે ફોન નંબર માંગ્યો હાય હાય મારી પાસે પણ માંગ્યો મારી પાસે એ માંગ્યો હે મારી પાસે પણ માંગ્યો જ તો ચાલો બધી ભેગી થઈને આપીએ હા ચાલો 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 એટલે તમારા ટેલિફોન નંબર ઉપર આપણે છે ને તે પહેલા વાર્તાલાપ કરશું પછી પ્રેમાલાપ કરશું અને જો મારી તમને એક સલાહ છે હાટીકડા બેન હા તમારે બહુ હવા હોય ને તો બહુ બહાર ન નીકળવું અને બહાર નીકળો તો કઈક દિવાલ કે એવું જાલી જાલી ને તમારે ચાલવું અને ઘરમાં પંખા ની હવા ખાવી પછી લાપ ખાશો ખાશો ને ઢોલારાજ ના ના હું તો કઈ નહીં ખાઉં મારે તો છે ને આજે અપવાસ છે તો પછી સેન્ડલ ખાજો એ તો ફરાળી કહેવાય અરે પણ મારાથી સેન્ડલ ફરાળી હોય તો પણ ના કહેવાય અરે મારે નકરડો અપવાસ છે તમે તે એ અરે અરે આ શું કરો છો એ આ શું કરો છો તમે બધા ચાલો ક્લાસમાં જાઓ ક્લાસમાં જાઓ અરે ઢોલારાજ ઓ ઢોલારાજ ઉભા થાવ આ છોકરીનો માર ખાવ પડે એવા કામ શું કામ કરો છો અરે ભાઈ ગરજવાનને અકલ હોતી નથી આ વિધુરપણાની એકલતા સેવાતી નથી ને રાજા રસોઈ કરવાની ના પડે છે એટલે સત્વારો શોધવા નીકળ્યો તો પણ મને હવે ખ્યાલ આવ્યો કે ખોટે ઠેકાણે સત્વારો શોધવાનો દાખલો કર્યો જોને આ ટોપો ફાડી નાખ્યો ચશ્મા તોડી નાખ્યા બાકી શું માર ખાધો છે દીકરી દરેક મા બાપની એક જ ઈચ્છા હોય કે એની દીકરીના હાથ પીળા થઈ જાય રંગે ચંગે વિદાય થઈ જાય ને મનગમતા મુરતિયા સાથે એ એનો ઘર સંસાર માંડે દીકરી ધર્મના મોત પછી ઘણીવાર મેં તારું મન જાણવાની કોશિશ કરી પણ તે સરખો જવાબ ન આપ્યો પપ્પા જવાબ ખૂબ જ કડવો છે જાણશો તો કાળજું કંપી જશે તું તો મારા કાળજાનો કટકો છો દીકરી બસ એકવાર એ મુરતિયાનું નામ લઈ દે અમર અમર રામરાજનો દીકરો જેના લગ્ન થઈ ગયા છે એક પરણેલા પુરુષને તે કેમ પસંદ કર્યો દીકરી એ પરણ્યો તો પણ ના પરણ્યા બરાબર જ છે માત્ર ચોરીએ ફેરા ફરવાથી પરણી નથી જવાતું અને એ તો એની પરણેતરને લગ્ન મંડપે મૂકીને આવી ગયો છે અમરનું મન જાણે વગર વાતે કેમ ઉચ્ચારવી છતાંય હું એના બાપને કાને વાત નાખીશ પપ્પા તમે નથી જાણતા કે અમર તો મને બચપણથી પ્રેમ કરે છે અને એટલે જ લગ્ન મંડપમાં આશાને રડતી મૂકીને આવ્યો છે मजरा
जमीले नहीं माँ जमीले ने बेटा एक बार कहू ने माँ के मारे नथी खाऊ आम ने आम भूखे ने तरसो क्या सुधी बेसी रहीश जहां सुधी जमण वार ना चेर नो भेद नहीं जानू त्यां सुधी बेन ले जमीले ना भाई कोई जाने के ना जाने पर भीतर ना ने भावी ना भेद भगवान ना भरोसा पर छोड़ी दे विश्वास राख विश्वना नाथ पर लग्न ना मांडवे मंगल गीतों ना बदले मरस्या गवाया ए वात ना भेद नी जान जर मारा बनेवी ने थशे त्यारे एज क्षणे पड़ना विलंब विना तने तेड़वा समय पकले आवशे एज विश्वास ना सहारे आज सुधी श्वास लीधा छे पण धीरज नी धरती पर थता ताती कंपनी वेदना आवे सहन नथी थती भाई मारा मारा अंतर नो साथ मारा कंठ ना कान सुधी नहीं पहुंचे त्या सुधी हूँ अन्न जड़ नहीं लो भाई नहीं लो आंसू सारे अने अन्न जड़ नो त्याग करिए जो अंतर मा अजवड़ा थई जता होत तो जगत में दुख नु नामो निशान न रहे सगन छे मने वीर पसली ना मारी बेनडी नहीं जमे त्या सुधी हूं पण अनजड़ नहीं लऊं ना मारा वीरा ना तारी आभागणी बेन ना आंसू तने अंगारा बनी ने तझाड़ छे मारा माटे तू आवी आखरी प्रतिज्ञा न ले भाई ना ले सगी बेन ना हाथ नी मुरझाई गेली मेहंदी फरी महकी उठती होय तो आ तारो माड़ी जायो वीर अनजड़ तो शू पोताना प्राण पण हस्ता हस्ता त्यागी देश एहू ना बोल भाई एहू ना बोल काळजी एवी करवत फरे छे के कोड़ियो कंठ नीचे नथी उतर तो वीरा तने तारा भाई ना सौगन छे कसोटी कंचन नी थाय बेन कथिर नी नहीं सत्यनो सूरज जे दिवसे उगशे ते दिवसे तू जीवती नहीं होय तो मारा बने विना आंसु लुछनारु के आश्वासन अपनारू कोई नहीं रहे तारा आ भाई ना सौगन पाड़वा खातर तू जमी ले बहन ले खाई ले मारा वीरा बहन मारा वीरा अमर ना बापू अजाट अटला दिवस थया छता अमर अन्न नो एक दाणो पण मोड़ावा नाखतो नथी एनु मृत्यु तो निश्चित छे पर क्या एनु निमित्त आपणे न बनी जाइए पार्वती अमर माटे मृत्यु ना योग माथी बचवानो कोई उपाय मने देखातो नथी एनो उपाय छे पति ना आयखा सुख संपत्ति माटे सुहागनो शंकर पार्वती एटले के जया पार्वती नु व्रत करे छे जेथी हूँ कहू छू तू ए व्रत कर जरूर तारा दुखना दाड़ा वीती जशे हाँ माताजी आज थी हूँ जया पार्वती ना व्रत नो प्रारंभ जरूर करीश दीकरी साची श्रद्धा ने भावना थी भक्ति कर तो शंकर पार्वती जरूर तारा मन ना मनोरथ पूरा करशे माताजी તમે એમ માનો છો કે આશાની ભક્તિની શક્તિથી એના પતિનો મૃત્યુ ટળી જશે એ તો આવનારો સમય જ કહી આપશે શિવશંકર આશાએ આજથી શિવ પાર્વતીનું વ્રત શરૂ કર્યું છે છતાં પણ અમરનો મૃત્યુ નિશ્ચિત છે આ
મૃત્યુ અમરના બાપુ, મારા મનમાં એક પસ્તાવો જાગ્યો છે. થાય છે કે જે વહુને આપણે અભાગણી ને ઓશિયાળી કહીને તરછોડી આવ્યા છે, એનું આપણે આણું વાળી લાવીએ. કદાચ એના પગલાથી આપણા દીકરાનું અપમૃત્યુ ટળી પણ જાય, આપણા અમરને આપણા અમરની ઘાત ટળી જાય. મેં પણ સાંભળ્યું છે કે છોકરી ગુણવાન અને ભક્તિવાન છે. કદાચ કદાચ એની ભક્તિ ફળે. તું જેના પર ગર્વ કરી રહ્યો છે એ તારી પત્ની સીતા નથી, એ તો અભાગણ છે. અભાગણ ખબરદાર, જો આજ પછી મારી પત્નીના ચરિત્ર પર શંકા કરી તો હું તારું ખૂન કરી નાખીશ, હું તારી જીભ ખેંચી લઈશ. દીકરી, તું તો કહેતી હતી ને કે અમર તને બચપનથી ચાહે છે. પપ્પા, હજી એની આંખ પર ભરમનો પડદો છવાયેલો છે. ભરમનો પડદો તો તારી આંખ પર છવાયેલો છે બેટા. અમર તને ક્યારે ચાહતો નહોતો અને ચાહશે પણ નહીં. પણ એ 3% માણસે મારી દીકરીના ગાલ પર તમાચો માર્યો, એ તમાચાનો જવાબ પણ ભારે હશે. જવાબ જ જાણવા માંગો છો તો જાણી લો, જો તમે આજે તમારી પુત્ર વધુને તેડવા જશો તો ગ્રહમાન કહે છે ભારે અનર્થ થઈ જશે. અને આ શિવશંકરની ભવિષ્યવાણી કદી ખોટી નથી પડી. અરે શિવશંકર શાસ્ત્રીજી, કદાચ હું મૃત્યુ પામીશ ને તો મારા દીકરાની કાંધે ચડીને જઈશ, અને જો જીવીશ તો મારા ભેરુબંધની માફી માગીને મારી પુત્ર વધુને પાલખીમાં બેસાડીને મારે આંગણે તેડી લાવીશ. શાસ્ત્રીજી, તે દિવસે ભર્યા લગ્ન મંડપમાં જે પુત્ર વધુને તરછોડી દીધી એના માટે આજે ઓચિંતો આટલો પ્રેમ ક્યાંથી આવ્યો? ઘણીવાર આવેશમાં આવી જઈને કરેલી ભૂલનો માણસ વિચાર કરે છે ને ત્યારે એને સત્ય સમજાય છે. પરંતુ જગતમાં સત્ય એ છે કે વિધિના લખાયેલા લેખમાં માનવી કદી મેખ મારી શકતો નથી. છતાં પણ તમારે જવું હોય તો તમારી મરજી. માનવીએ એક દિવસ તો ઉપર જવાનું છે શાસ્ત્રીજી, પછી મોતની ભીખે ક્યાં સુધી ભાગતા ફરવાનું? હું મારી પુત્ર વધુને તેડવા જઈશ, પછી જે થવું હોય તે થાય. હે પ્રભુ, બાપુ શું થયું? અમને શું થયું? શું થયું બાપુને? લાશ રસ્તામાં પડી હતી એટલે ઘેર લઈ આવ્યા. કોઈકે ગોળી મારી, જુઓ ને. કોણે કોણે મારી ગોળી બાપુને? અમર
અમર, તારા બાપે ભર્યા માંડવામાં કરેલા અપમાનના બદલાનો આ જવાબ છે. ભલે મારી દીકરી આશા ભાવ આખો ઘેર બેઠી રહે, આજથી દોસ્ત નહીં પણ દુશ્મન. લખીતન ધનરાજ, ધનરાજ, ધનરાજ આટલો ક્રૂર ન બની શકે, આટલો ક્રૂર ન બની શકે. હા પણ અમર, બદલાની આગ એટલી બુરી હોય છે કે પળવારમાં માણસને શેતાન બનાવી દે. હા, શેતાન કોણ છે એ તો ભગવાન જાણતો જ હશે. મેં તો આજે સવારે જ એમને ના પાડી હતી. એમને કહ્યું હતું કે આજના દિવસે તમારા પર મૃત્યુની ઘાત છે. જેદી મૃત્યુના આંકડા માનવી જાણવા લાગશે ને, તેદી જગતમાં આ રીતે કોઈ મરશે જ નહીં. સંદેશામાં ધનરાજે પોતે લખ્યું છે એને બદલો લીધો છે. તો હું પણ બદલો લઈશ. એ ધનરાજ પણ જાણશે કે તલવારોની તાલબાજી હું પણ જાણું છું. મારા બાપના કાતિલ, શું કહ્યું? રામરાજનું મોત? હે ભગવાન, ભાઈ જેવા મારા ભેરુ બંને તે મારા કરતા પહેલા જ ઉપાડી લીધો. અરે જીવતો હોત તો કોક દી મારી દીકરી પર દયા ખાઈને આનું જરૂર વાળત. અશાની માં, મારે મારે એના ખરખર જવું જ પડશે. હવે કયા સંબંધે ખરખરો કરવા જશો? આટલું અપમાન ઓછું થયું છે કે હજી જશન માથે જૂતા ખાવા જશો? હું તમને નહીં જવા દઉં. માં, તો બાપુના બદલે હું જઈશ. હજી આપણા ઘરના વ્યવહારનો તાતણો તૂટી નથી ગયો. માં, બાપુ મને રજા આપો. રહી દીકરા, જ્યાં સુધી હું જીવું છું મારે જ અમરુમાં મોં સુધી જવું જોઈએ, નહીં તારા દુનિયા શું કહેશે? હે માં ગૌરી, હજી તો જયા પાર્વતી વ્રતનો પ્રારંભ હમણાં જ કર્યો છે. ત્યાં ત્યાં અમંગળની આંધી ક્યાંથી ઉઠી? માં, ક્યાંથી ઉઠી? માં, ક્યાંથી ઉઠી? છાના રો ધનરાજ સિંહ, છાના રો, ઉભા રો. આજ ધનરાજ સિંહ દુશ્મન બનીને નહીં પણ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. જાઓ, આપણા ગામના સીમાડા સુધી એમને મૂકી આવો. એમનો વાળ પણ વાકો થવો ના જોઈએ. જાઓ. શું વાત છે? ધનરાજ સિંહ, આપણો હિસાબ જે દી ઉપર વાળો ચાહશે તે દી આપણે બે તલવારની તાળીએ ખેલીશું. રામ રામ. અમાર,
હું પાર્વતીબેનને મળવા માંગુ છું. પરંતુ એ તમને મળવા માંગતા નથી. ધનરાજસિંહ, તમે જઈ શકો છો, જાઓ. ચંદ્રા, આ આશા હવે કોઈ દી અમરને આંગણે ન આવે. આ જો ને, અમરની માં આજકાલ બહુ બીમાર રહે છે. એની ચાકરી કરી અમરના અંતરને જીતવાનો એક અમૂલ્ય અવસર છે. હા દીકરી, તારા બાપુ સાચું કહે છે. પારકાને પોતાના કરવા એ સ્ત્રી માટે અઘરું નથી. સમજી ગઈ માં, મને કઈ જ સમજાતું નથી કે એ તમારી સાથે આવું વર્તન કેમ કરે. મેં તો તમને પહેલાથી જ કહ્યું હતું કે ત્યાં જવાથી કઈ જ ફાયદો ન થવાનો. પરંતુ પાર્વતી માસી સુધી બાપુને મળવા પણ ન દીધા, એનું કઈ કારણ? કારણ તું ઉપર વાળું જાણે બેટા. કારણ છે આ અભાગની છોકરી, જેના કારણે બે કુટુંબ વચ્ચે બોલવા સુધાનો સંબંધ નથી રહ્યો. કોણ જાણે કયા જન્મના પાપ લઈને આ અભાગણીએ જન્મ લીધો છે. માં, એક તો બેન એમ જ દુખી છે ને ઉપરથી અભાગણી કહી દાજા પર ડામ દે છે, એની શું ભૂલ છે? એ જ કે બાપુના કહેવાથી અમર સાથે લગ્ન કરવા તૈયાર થઈ. ચંદ્રા, તું આટલી મારી સેવા શા માટે કરે છે? દીકરા, સાચું કહું, મારી માં હોવા છતાં મને માનો પ્રેમ નથી મળ્યો. એને માં બનતા જ નથી આવડતું અને અને મને એટલા બધા દુઃખ દે છે. અને તમે મને સગી માં કરતા વધુ પ્રેમ આપ્યો છે, તો હું તો તમારી જિંદગીભર સેવા કરીશ. વાહ, તારા જેવી ગુણિયલને વહુ બનાવીને આ ઘરમાં લાવવાને બદલે અમે અભાગની આશા સાથે અમરને પરણાવ્યો અને અમારે પસ્તાવાનો વારો આવ્યો. હવે તો એ ધનરાજે જોશે કે એની અભાગની આશા જિંદગી પર ઘરમાં પડી રહેશે અને હું મારા અમરને બીજે ફેરા ફેરવીને જ રહીશ. એ વિના મારો જીવ ગતે નહીં જાય. તારું કાળ મુખું મોડું અને મનહૂસ કદમ આ આંગણાને અને ઉમરાને એરું બનીને અભરાવી મૂકે એ પહેલા પાછી વળી જા. આવું ન બોલો માં, ભગવાનની ખાતર આવું ન બોલો. આ આંગણ અને ઉમરા સાથે તો મેં અંતરના એક એક તારને બાંધી દીધા છે. સાસરિયાના આંગણે સર્વસ્વ સમર્પણના શ્વાસથી કંકુ પગલા પાડવાના કોડ કાળજાને કટારી ભરીને વિંધી નાખે એ પહેલા આ સ્વર્ગ જેવા સાસરિયામાં પગ મૂકી લેવા દો માં. નહીં, મૈયાના માંડવે જેનું મોડું જોતા જ મરશિયા ગવાતા હોય એ મનુષ્ય મારા ઘરને મસાણ બનાવે એ પહેલા પાછી વળી જા. તોડી નાખા મંગળસૂત્ર. માં, ચીસો ન પાડ. ચીસો પાડવાથી ડરામણી ડાકર દયાની દેવી નથી બની જતી. માં, ચીસો તો આ ગળામાં ગુંગળાઈને મરી ગઈ છે. માં, મૈયરના માંડવે જેના કપાળે કુળ વધુનો ચાંદનો વિજોગની વેદના બની ગયો હોય એવી વિજોગણ માટે આ મંગળસૂત્ર જ એકમાત્ર સહારો છે. માં, વેદનાના ધગધગતા અરણમાં આ મંગળસૂત્ર જ મારા માટે એક મીઠી વીડી છે. માં, તો આજે એ સહારો પણ તૂટી જશે. નહીં તૂટે માં, આ મંગળસૂત્રમાં મેં મારો શ્વાસ ગૂંથ્યો છે, મારા પ્રાણ પૂર્યા છે. યમરાજની આંખ ફરે તો પણ આ સાવિત્રીના સેથામાં ચઢાડતો સિંદૂરનો સૂરજ આથમશે નહીં. માં, જો છો તારા એ મંગળસૂત્રને તૂટતો કોણ બચાવે છે?
સુખદ પાત્રો શોધી આપતી એકમાત્ર સંસ્થા સથવારો. તમે આ બોર્ડ શું કામ વાંચ્યું? ઈશ્વરે આપેલી જિંદગી મસ્ત મસ્ત જીવવા, પણ તમે બોર્ડ કેમ વાંચ્યું? અસ્તવ્યસ્ત જિંદગીને સ્વસ્થ કરીને મસ્ત મસ્ત જીવવા. હા, પણ તમારી ઉંમર? જો અમુક ઉંમર પછી ઉંમર, નાત જાત, ભેદ ભાવ, આવક જાવક કશું જ પૂછવું અયોગ્ય છે. તો પછી શું યોગ્ય છે? એટલું જ કે હું તમને ગમું છું. હું તમને ગમું છું? હા, હવે હું તમને ગમું છું. ગમો છો ને? તો પછી કરો અતવારો. કરો બાપુ. તો અમારા એ તમને આશીર્વાદ છે. તમારો સથવારો સદાય સુખી રહે. મારા તમને આશીર્વાદ છે. મારા એ તમને આશીર્વાદ છે. અમારા અમારા બધાને તમને આશીર્વાદ છે. જોયું ને સથવારા, આજ સુધી વડીલો સંતાનોને આશીર્વાદ આપતા હતા, હવે સંતાનો વડીલોને આશીર્વાદ આપતા થઈ ગયા છે. બાકી શું જમાનો સુધરી ગયો છે. ઓહો, અતિરે 32 વર્ષની ગોરી. ખમ્મા મારા વીરા, ભગવાન તને સદાય હેમખેમ નિહાળતો રાખે. આંખમાં આંસુના તોરણ અને હોઠ પર દુષ્કાની દુજારી હોય એવી બેનના આશીર્વાદમાં એના અંતરની આંખ ભભૂકતી દેખાય છે. આ આંસુ તો આંખ અંતરને અવતાર ત્રણેયની અમાનત છે વીરા. પિયરના ભગવાન કરતા સાસરિયાનો સૂકો રોટલો ભાલો ગણતી તારી આ અભાગણી બેનના સાસરિયાના આંગણે કાંકુ પગલા પાડવાના કુવારા કોળ કોણ જાણે ક્યારે પૂરા થશે. બેન, આજે તારો આ માડી જાયો વીર તે જમણા હાથે બાંધેલી આ રાખડીની કિંમત અદા કરવા રામગઢ જશે. તું ત્યાં જઈને શું કરીશ ભાઈ? વિધાતાએ વેરી થઈને જેના લલાટે જન્મ આખાના વિજોગની વેદના કોતરી દીધી હોય એમાં મિલનની મહેક તું નહીં પૂરી શકે ભાઈ. હું તારો ભાઈ છું. બહેનના હોઠ પર હાસ્યના ફૂલડા ખીલવવાના બદલામાં કોઈના પગ પકડવા પડશે તો પણ હું પાછી પાની નહીં કરું. હું મારા બનેવીને જઈને કહીશ કે પિયરના પાંજરામાં કેદ પાંખ કપાયેલી કોયલ જોઈ મારી બહેનને તેડી જાઓ. કાચા સૂતરના રેશમી તાતણાના સોગંદ આકાશ પાતળ એક કરવા પડે તો પણ હું આ રાખડીની કિંમત અદા કર્યા વગર પાછો નહીં ફરું. Yeah! Yeah!
धनराज आ शेनो बदलो ए तमे समझी शको छो। हवे जीवन भर तमारी दीकरी ने कर्मा पूरी राखजो। लिखितंग अमर आज हवे मने समझाय छे कि मारा एक ना एक दीकरानु खून करीने एने मारी मर्दानगी ने ललकारी छे। हवे हवे तो खून नो बदलो खून हशे, पछी भले मारी दीकरीनी जिंदगी नो भोग लेवाय। भोग तो आ भागणीए लीधो छे मारा कंधोत्रानो। अरे तू जन्मतानी साथे मरी केम ना गई छपकी मां कर खबरदार जो मने मां कही छे तो निकली जाऊंगी। हे गौरी मां, कोई कोई माने के ना माने गौरी मां, पर मां मारो पति मारो सुहाग मारा भाई नु खून ना करी सके मां ना करी सके। बोल मां बोल, मारा सड़कता संसार मां अवेर नु घी कोणे रेडियो मां कोणे रेडियो। वरना कोड पण तुट पण तुट धलनो डूंगरो। अरे रे टूटी चोडली केरी जो मारा दीकरा ¡Gracias!
एक मिनट। हाँ डॉक्टर साहब। अमर, मने नहीं लगतू के तारी मां जाजू जीवी सके। नहीं डॉक्टर साहब। पची जेवी भगवान नी मर्जी। मारू मानू छे के तू एमनी छेल्ली इच्छा पूरी करे तो सारू। ओके, थैंक यू डॉक्टर साहब। मां बेटा अमर, मने लागे छे के मारी आयखानी मूड़ी पूरी थई गई छे। मने नथी लागतु के मारी इच्छा पूरी थाय। नहीं मां, नहीं, बोल, तारी जे इच्छा हशे ए पूरी थशे मां। बेटा, मारी इच्छा छे तारा लग्न चंद्राहारे थई जाय। मरता पहला वाउना पगला घर में जोती तो जाऊं। पण मार बेटा, चंद्रा बहु हारी छोकरी छे, वरी बालपण थी तने चाहे पण छे, ए ए आ घर ने उजाशे। मां मां ठीक छे मां, हूँ चंद्रा साथे लग्न करवा तैयार छु। अरे अरे माजी, तमे भाड़ता नथी ते भटकाई जाओ छो। हाथ तोड़ी नाख्यो मारो। अने मारो पूजापो ढोड़ाई गयो एनु शू? अरे तमारो पूजापो जाय चूलामा। पूजापाने चूलामा नाखनारी तारू नसीब पर चूला नीचे भड़के बढ़शे। पक्का पक्का अमर नी माँ है, मारा ने अमर ना लगन नी बात अमर ने करी ना की। हाँ मने तो लगे छे एक बेदी माँ पुते लगन नी बात करवा आवो जोई है। बस तारा अमर साथे लगन थई जाए पछे भले अमने हरी नो संदेशो आवी जाए। हे माँ गौरी, मैं मन वचन कर्म थी तारू जया पार्वती नु व्रत करी तारी साची भक्ति करी होए तो मने मारा स्वामी साथे मेड़ाप करावजे। कागवास 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 कागवास। अच्छा मारी आँख जूना रतन जीवा एक ना एक दिकरा ने मारनार मारा वेरी ने तू छुपा संदेशा मुकलावे छे। ए वेरी मारो पति छे बापू। अरे पति छे तो पछी भर्या मंडप मा तने मुकी ने भागी शू काम गयो? त्याग तो रामे पर सीता नो करयो हतो। सीता साथे तारी जात ने सरखावे छे तो तारा रुदन थी धरती फाटी केम नथी जती? हूँ प्रलय मचावी पर्चा पूर्वा नहीं मांगती बापू। पर्चा पूर्वा माटे प्रलय नी जरूर नहीं तो तू तारा भाई ने बचावी सुकाम ना सकी छोकरी? मारा भाई ये मारा माटे प्राण आप्यो छे बापू, पण जेना आयखा पूरा थाय छे इने ईश्वर पण जीवाड़ी शकतो नथी बापू, जीवाड़ी शकतो नथी बापू। तो जो छू के हवे तारा धणी ने कोण जीवाड़े छे? ત્યાં સુધી એનું માથું વાળીને મારા ઘરના કાંગરે ના ટીંગાડું મારા હૈયાને ધરપત નહીં થાય
મારે મારા દીકરા કિશનના મોતનું વેર વાળવું છે. હે માં ગૌરી, આ મારી નહીં પરંતુ તારી કસોટી છે. મારા વ્રતનો બદલો આ રીતે આપીશ તો દુનિયામાં કોણ તારા પર વિશ્વાસ રાખશે? આના કરતા તો મને મોત આપ માં, મને મોત આપ, મને મોત આપ માં. મોત, અમરનું મોત નિશ્ચિત છે જ્યારે આશાનું આણું વાળવા આવશે ત્યારે. જ્યાં અમર આશાના બાપનો દુશ્મન જ બની બેઠો છે, પછી આણું વાળવા આવવાનો સવાલ જ ક્યાં છે? જ્યારે માનવીનું મોત આવવાનું હોય છે ત્યારે માનવીની મતિ આપોઆપ ભ્રષ્ટ થઈ જાય છે અને મૃત્યુને ભેટવા માનવી આપોઆપ એના નિયસ્થળે પહોંચી જાય છે. આ વિધિનો નિયમ છે. જોઉં છું તમારી ભવિષ્યવાણીમાં કેટલી શક્તિ છે. મારે પણ જાણવું છે કે ગૌરી વ્રતમાં કેટલી શક્તિ છે. બિચારી આશાએ ગૌરમાનું વ્રત કર્યું તો શું મળ્યું? મનગમતો પતિ જેની સાથે ચોરીના ચાર ફેરા ફરીને તરતા જેને તરછોડી ગયો. કોને ખબર, કાલે બીજા લગ્ન પણ કરી લે. હું ચંદ્રા સાથે લગ્ન કરવા તૈયાર છું, મારી માના સુખ માટે. અમર બેટા, તમે લગ્નની હા પાડીને અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. તમે હમણાં જ બ્રાહ્મણ પાસે જઈને લગ્નનો શુભ મુહૂર્ત જોવડાવી આવો ને. હા, આજે જ કઢાવી લઉં છું. માં, લગ્ન તો તે કરાવ્યા હતા ને માં. હે માં ગૌરી, હવે મારા પતિનો ભસ્મો વિયોગ મારાથી નથી ચીરવાતો માં, મારાથી નથી ચીરવાતો માં. માં, આ સુહાગના ચૂડી ને ચાંદલા સાથે મારે મરવું છે માં, મારે મરવું છે માં, મારે મરવું છે માં, મારે મરવું છે માં. મણજારો, મણજારો, મણજારો નહીં અનફરતો દેશ વિદેશ પણ કોઈ વિધુ ગણમાં રમતણા મને ભાઈ કહ્યું, કયા દુઃખના ડુંગર નીચે દબાઈ ગઈ છે? ભાઈ, આ બેનના ડુંગર રૂપી દુઃખના આંસુ લૂછનાર મારું આ દુનિયામાં કોઈ જ નથી ભાઈ, કોઈ જ નથી. હું છું ને બેન. તો ભાઈ, મારું આ પાનેતર રામગઢ જઈને મારા પતિ અમરને પહોંચાડશો? જરૂર. તારે કાજે જીવ આપવો પડે ને તો પણ એક બેનને આપેલું વચન નિભાવીશ. લો ભાઈ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હું ચંદ્રા સાથે લગ્ન કરવા તૈયાર છું, મારી માના સુખ માટે. જોગ વિજોગ ઉમેદ તો અનફરતો દેશ વિદેશ પણ જાજ મોસમી વિજો ગણતના હવે
तो वो कौन गाय छे? इन्हें अंदर बुलाओ। हाँ बोलाऊ छु। वंजारा भाई, तमे तमे आ दोहो क्या थी शिक्या? मारी एक बेन छे, प्रेम विजोगण, पतिए लग्नना फेरा फरी ने तर छोड़ी दीदी छे, हजी एना नामनी माला जपती बैठी छे, एक वारे ना दर्शन करवा मांगे छे, हुए ना पति ने गोती रहो छु। तमारी तमारी बेन नु ठाम ठिकाणो? गडनी तो चे बेहती अनजोति वनानी मात के फुल देवर कई बुला तो तो मारी आशा नो मुंगो संदेश छे। हाँ, अने संदेशा हरे आ परण्यानु पानीतर पण लाव्यो छु। पति मारो परमेश्वर, खून नहीं करी। हवे तो जहाँ सुधी आशा ने ना मळू त्यां सुधी वो चोरी नहीं चढ़ू, नहीं चढ़ू। ना बेटा, हूँ तने त्यां नहीं जवा दो। आजे मने कोई पण नहीं रोकी शके माँ, नहीं रोकी शके। हूँ तने रोकेश बेटा, हूँ तने रोकेश। आज कारण है मैं अने तेरा बापू है तने त्यां जवा नोतो दीधो, कारण के ज्योतिषनी आगाही प्रमाणे तू जे दिवसे आणु वाळवा जईश ए दिवसे तारा पर मौतनी घात छे बेटा। मां, अमर हमेशा मौत ने मुट्ठीमां राखीने फरे छे, मारा मौतना डरथी हूँ एक पवित्र स्त्रीने अन्याय नहीं थवा दो, एनी साथे दगो नहीं करी शकू मां, नहीं करी शकू। अमर बेटा, तमे दगो करीने दाव जीतवा मांगो छो? दगो? शानो दगो? वणझारानो वेश लई ने तमे ज आशानो संदेशो पहुंचाड़वा गया हता, जेथी तमारी आगाही प्रमाणे अमर आशाने तेड़वा आवे अरे गढ़ना कांगरा एना पर तूटी पड़े अने अमरनो मृत्यु थाय। घोराणी,
કેવી વાત કરો છો તમે? હજી પણ હું ખાતરીપૂર્વક કહું છું કે અમરની મૃત્યુ ગાથ નિશ્ચિત છે. માં, આજે જયા પાર્વતીના વ્રતનો છેલ્લો દિવસ છે. હું મંદિરે જઈને પાછી આવું છું. અચ્છા, અહીં આવ. પૂજા કરવાને બને તારા પતિને મળવા જાય છે. ના પડ્યા છતાં છુપો સંદેશો મોકલાવીને એને અહીં તરી આવ્યો. હા બાપુ, કારણ કે હું એક પતિવ્રતા છું. મરતા પહેલા એમને દર્શન કરવા માંગુ છું ને દુનિયાને દેખાડવા માંગુ છું કે ભક્તિમાં કેટલી શક્તિ છે, કોરી વ્રતમાં કેટલી તાકાત છે. તારા કોઈ વાર વર્તુળા હવે કામ નહીં લાગે, કારણ કે આજે અમરના માથે મોતની ઘાત છે. શિવ શંકર શાસ્ત્રીની ભવિષ્યવાણી છે કે લગ્નના દિવસે ભરા મંડપમાં તને છોડીને ચાલ્યો ગયો ત્યારે ગણના કાંગરા એની ઉપર તૂટી નહોતા પડ્યા અને એટલે બચી ગયો હતો, પણ હવે તને તેડવા આવશે ત્યારે ગણના કાંગરા એની પર તૂટી પડશે અને એનું મોત થશે. તું તોડાવી નાખો એ ગણના કાંગરા જે દીકરીના સુહાગને મીટાવનાર હોય. આ ધનરાજ હંમેશા બીજાના ગણના કાંગરા તોડે છે. દીકરીનું દિલ તોડવું તમને મંજૂર છે? મારા દિલમાં મારા દીકરાના મોતની આગ સળગે છે. એ આગમાં તમે મારા સુહાગને હોમવા માંગો છો? હું નહીં, એનું ભાગ્ય. કારણ કે શિવશંકર શાસ્ત્રીની વાણી કદી ખોટી પડતી નથી. તો પછી જોઉં છું કે જ્યોતિષોના જોશ સાચા છે કે માં ગૌરીનો મહિમા. આશા, જવા દે ને. જોઉં તો ખરો અમારે એને તેડવા આવે છે કે નહીં. અને આવશે તો ગાળ નીચે દબાવીને મોતને ભેટશે. અને જો જીવતો રહી જશે તો મારી તલવારથી એનું મસ્તક કાપી મારા ગણના કાંગરે લટકાવીશ. જોઉં છું એની ગૌરીમાં એને કેમ બચાવે છે. આશા, દીકરી, માં ગૌરીએ તારી પ્રાર્થના સાંભળીને તને ચુંદડી ઓઝાડી દીધી. હવે તારા સુહાગને ઊણી આંચ પણ નહીં આવે. માતાજી, ઓમ નમઃ શિવાય. સુખી રહો.
એટલે આશા અમરની સાથે માબાપના આશીર્વાદ લીધા વિના જ અહીંથી ભાગી જશે? શાસ્ત્રીજી, મોતથી ડરીને ભાગે એ મરદ નહીં. મારે તો હજી આશાના બાપુને મળી એના આશીર્વાદ લેવા છે. ચાલ આશા, ચાલો. ઉભારો માં ગૌરીએ ઓઢાયેલી અમર ચુંદડીની છાજલી કરી મને તમને ગળની નીચેથી પાર કરવા છે. જોઉં છું કે ગળના કાગરા કેમ પડે છે. ચાલો જ્યોતિષ મહારાજ, ચુંદડીના બે છેડા પકડો. મોતની ઘાત તો અમરના માથે છે ને, તમારા માથે નહીં. ચાલો હવે ચુંદડીનો છેડો જલ્દી પકડો, આશાના પિતાજીના આશીર્વાદ લેવા. ચાલો ત્યારે ગઢના કાંગરે આશીર્વાદ લેવા. આશીર્વાદ તો હું સામે ચાલીને આપવા આવ્યો છું. અરે, આ તો અહીંયા આવી ગયા. આજે મારી તલવાર લોહી ભીની કરીને આશીર્વાદ આપવાના છે. મને પણ તમારી સાથે તલવારની તાળીએ ખેલવાના કોણ છે? તો આજે ખબર પડશે કે ધનરાજના દીકરાને મારવો સહેલો છે, ધનરાજને નહીં. તમને પણ ખબર પડશે કે અમરના બાપને મારવો સહેલો છે, અમરને નહીં. બદલાના ખોટા ખ્યાલમાં તમે એકબીજાના જીવ લેવા તૈયાર થયા છો, પણ ખરો ખૂની કોણ છે એ તમે નથી જાણતા, પણ શિવશંકર શાસ્ત્રી જાણે છે. શું કહ્યું? હા, ગોરાણીના પતિ જાણે છે. તો ક્યાં ગયા એ ખૂનીને લેવા? જો તમને બંનેને ભરોસો હોય તો એ આવે ત્યાં સુધી રાહ જુઓ. આજે આશાના જયા પાર્વતીના વ્રતનો છેલ્લો દિવસ છે. મારું કયું માનો તો ધામધૂમથી જાગરણ કરી વ્રતની ઉજવણી કરો. મને મંજૂર છે. મને પણ મંજૂર છે. એટલે તે જ અમરને આશાનો સંદેશો પહોંચાડી મારી દીકરીના જીવતરમાં ઝેર ઘોળ્યું છે. તારા બાપનો ગળો ભરાઈ ચૂક્યો છે મચ્છી. હું એ પણ જાણું છું કે અમરના બાપ અને ધનરાજના દીકરા કિશનનો ખૂની પણ તું જ છે. હું હમણાં જ જઈને એમને જાણ કરીશ. એ પહેલા તો તારું માથું ધરથી જુદું કરી નાખીશ. ભક્તિ
भक्ति करे एना भव दुख हरे, जे भक्ति करे एना भव दुख हरे। અરે પણ રાયડું છે ન પડે તને ડુંગળી તો દીધી, જો પહેલવેલો તું આવ્યો છો, શરૂઆત ગણપતિને પગે લાગીને કરાય, પગે લાગ, પાર્ટનર રેડી? હા રેડી, હા ઊભો થા, એ મારા જોયા ઉવા પીક્યા ছোট।
બાજુ તારી માં છે અને બીજી બાજુ પત્ની, બંનેને બોમ્બ લગાડેલા છે. બોલ પેલા કોને બચાવીશ, પત્નીને કે માને? ના બેટા ના, પેલા આશા બહુને બચાવ. ના અમર ના, તું મારી ચિંતા ના કર, પેલા માને બચાવી લે. બોલો ગૌરી માની. જે કોઈ કુંવારિકાઓ ગૌરી વ્રત એટલે કે મોડાકત વ્રત કરશે તેમને મનમાન્યો પતિ મળશે. દેવ જેવા સાસુ સસરા અને જેઠ જેઠાણી અને સુખી કુટુંબ મળશે. અને જે કોઈ સુહાગણ બહેનો જયા પાર્વતીનું વ્રત કરશે તેમનો ચૂડી ચાંદલો અખંડ રહેશે. બોલો ગૌરી માની. જય ગૌર માનવા.